અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરના કતારગામ વિસ્તારમાંથી। કતારગામ વિસ્તારમાં 17 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો હતો આપઘાત, ત્યારે આ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ઓનલાઈન અશ્લીલ વિડીયો મારફતે બ્લેકમેલ કરતી ગેંગ દ્વારા આ 17 વર્ષીય વિદ્યાર્થીને બ્લેકમેલ કરવામાં આવતો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝારખંડના જામતારાથી એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે। જામતારાની આ ગેંગ દ્વારા વિદ્યાર્થીને મહિલા સાથેનો અશ્લીલ વિડીયો મારફતે રૂપિયાની માંગણી કરતા હતા અને આ મામલે વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચે જામતારાથી એક ઇસમને ઝડપી પાડ્યો છે। અરવિંદ રાઠોડ, જીટીવી ન્યૂઝ, સુરત। એણે આત્મહત્યા કરેલી હતી। આ જે ઘટના બની એના કારણે મરવાન સિક્કી સરે ખૂબ સંવેદનશીલતા દાખવીને ક્રાઇમ બ્રાન્ચની ટીમને એમાં આ આરોપીને પકડવામાં કામે લગાડી હતી, જેમાં એક આરોપી અમને ટેકનિકલ સર્વેલન્સના આધારે આઈડેન્ટિફાય થયેલો, જેનું નામ હતું બાદલ કુમાર મંડલ, જે સરિયા ગિરડી ઝારખંડ રાજ્યનો છે। આ જે આરોપી છે એની એમો એવી હોય છે કે એ લોકો કોઈપણ સાઇટ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ લોગિન થતું હોય છે અથવા સાઇટ સર્ફિંગ કરતું હોય છે ત્યારે પ્રલોભનકારી જાહેરાત એમાં બતાવેલી હોય છે એવી લિંક ઉપર ક્લિક કરતાં એની સાથે વોટ્સએપ ચેટમાં વ્યક્તિને ઇન્વોલ્વ કરે છે, ત્યારબાદ આપત્તિજનક વિડીયો બતાવી અને બીજા ફોનથી એનું ગુપ્ત રીતે સ્ક્રીન રેકોર્ડિંગ કરી લે છે। આ રેકોર્ડિંગ થઈ ગયા પછી એ વ્યક્તિને પૈસા માટે ધમકાવે છે। આ કિસ્સાની અંદર મરણ જનાર જે કિશોર છે એની પાસેથી 9600 રૂપિયા એક્સટોર્શન કરીને ઓલરેડી એણે લઈ લીધેલા હતા। આપ સૌના માધ્યમથી એક વાત તમામ સુધી પહોંચાડવા માગું છું કે જ્યારે આવા કોઈ કોલ આવે છે અને આવું કોઈ રેકોર્ડિંગ કરીને એક્સટોર્શનની ધમકી આપતા હોય તો સહેજ પણ ડર્યા વગર પોલીસનો સંપર્ક કરો, તમારી જિંદગી આનાથી વધારે કિંમતી છે। બીજું કે આવો કોઈ વિડીયો બતાવે તમે એને એક ફોન બ્લોક કરશો તો આ લોકોની એમો એવી છે કે 4-5 જણ ગેંગ બનાવીને કામ કરતા હોય છે, તમે એક ફોન બ્લોક કરો એટલે બીજી વ્યક્તિ તમને ફોન કરે, બીજો બ્લોક કરશો એટલે ત્રીજી વ્યક્તિ ફોન કરશે, એમ તમે 4-5 ફોનને બ્લોક કરી દેશો તો આવા ફોન તમને આવતા બંધ થઈ જશે। અને આવી બાબત ઉપર કોઈ પણ વસ્તુ તમારા ધ્યાનમાં આવે તો તરત જ તમે લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરી શકો।